सत्केवल साहेब परम गुरु पाठशाला संकुल सहरसा, सत्केवल विद्या मंदिर। हूँ उमेश चंद्र आर वाघेला, धोरण 8, विषय विज्ञान अने टेक्नोलॉजी, यूनिट नंबर 2, सूक्ष्मजीवो मित्र अने शत्रु, तेमा भाग 3, टॉपिक केटलाक उपयोगी सूक्ष्मजीवो जे भूमिनी फलद्रुपतामां वधारो करवा अने पर्यावरणनुं शुद्धिकरण करवा माटे उपयोगी एवा सूक्ष्मजीवो विशे આજે આપણે ભણીશું। તો આપ સર્વે વિદ્યાર્થીઓનું હું આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ કેટલાક સૂક્ષ્મજીવો જે આપણને ઉપયોગી થઈ બને છે એવા સૂક્ષ્મજીવો વિશે આપણે ભણી ગયા। હવે આ સૂક્ષ્મજીવોના વધુ ઉપયોગો આપણે ભણશું, જેમાં આ સૂક્ષ્મજીવો જે રસી બનાવવા માટે ઉપયોગી છે, તો આ રસી વિશે એટલે કે વેક્સિન જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે, જેના વિશે આજે આપણે ભણીશું કે રસી એટલે શું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક પ્રશ્ન આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે કે શિશુ અને બાળકોને રસી ક્યાં મૂકવામાં આવે છે, એટલે કે નાના બાળકોને રસી ક્યાં મૂકવામાં આવે છે। તો એનો જવાબ જોઈએ તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં અથવા તો બાળકોના શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે એટલે કે તે રોગની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે। એન્ટીબોડી એટલે એવા રોગપ્રતિકારક સૂક્ષ્મજીવો એટલે કે જે રોગોની સામે લડી શકે એવા જીવો ઉત્પન્ન કરે છે, જેને એન્ટીબોડી કહે છે। શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય, એટલે કે આપણા શરીરમાં જે એન્ટીબોડી દાખલ કરવામાં આવેલા છે જે રસી દ્વારા અને જે રોગ માટે, તો એ રોગ એકવાર મટી ગયા પછી એ રોગ જ્યારે ફરીથી હુમલો કરે છે અથવા તો થાય છે આપણને, ત્યારે આપણા શરીરમાં જે રસી મૂકવામાં આવી છે તેમાં રહેલ એન્ટીબોડી તે રોગને સામે ફરીથી રક્ષણ આપવા માટે કાર્યક્ષમ બને છે અને આપણને એ રોગ થતો અટકાવી શકીએ છે। આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને હુમલો કરતા બેક્ટેરિયાને નાશ કરે છે, એટલે કે નષ્ટ કરી નાખે છે। એટલે જો ફરીથી આ રોગકારક જીવાણુ આપણા શરીરમાં દાખલ થાય તો તેની સામે પણ આ એન્ટીબોડી ઉત્પન્ન થઈ અને એ રોગ સામે આપણને રક્ષણ આપે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણનો બચાવ કરે છે। આ પ્રકારે રસી કાર્ય કરે છે। કોલેરા, ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી જેનું બીજું નામ છે ક્ષય, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે। તો આ સ્લાઇડની અંદર જોઈ શકો છો કે જુદા જુદા રોગો આપેલા છે જે રસી દ્વારા અટકાવી શકાય છે। આ ઉપરાંત ઘણા વર્ષો પહેલાં શીતળાની રસી મૂકવામાં આવતી હતી અને હાલના સમયમાં નાના બાળકોને 1-5 વર્ષના જે બાળકો છે તે બાળકોને પોલિયોના ડ્રોપ ટીપા પીવડાવવામાં આવે છે, જે એક રસી જ છે। ત્યારબાદ એડવર્ડ જેનર, જેણે ઈસવીસન 1798માં શીતળા માટેની રસીની શોધ કરી હતી, જે શીતળાનો રોગ છે તે હાલ વિશ્વમાં નાબૂદ થઈ ગયેલો રોગ
છે. તે રોગ જ્યારે દુનિયામાં ફેલાયો તે વખતે આ શીતળાની રસીની શોધ કરવામાં આવી હતી, જે એડવર્ડ જેનરે શોધી હતી. અને ત્યારબાદ આ રસીના ઉપયોગથી શીતળા નામના રોગને વિશ્વમાંથી નાશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તમારા બાળપણમાં તમને અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો કે તેની માટે તમે તમારા માતા પિતા અથવા તો વડીલની મદદ લઈ અને આ રોગો વિશે જાણકારી તમે મેળવી શકો છો? આ પ્રશ્નનો ઉકેલ બાળકો તમે તમારા ઘરે માતા પિતાને અથવા તો વડીલને પૂછી અને આનો પ્રશ્નનો ઉત્તર મેળવી શકો છો. આપણે આનો જવાબ આગળ પણ કેટલાક રોગો એના વિશે જાણ્યું, જેવા કે શીતળા, કમળો, ટીબી, કોલેરા જેવા રોગો માટે પણ રસી મૂકવામાં આવે છે. આ ઉપરાંત પોલિયો અને શીતળા જે આપણે ભળી ગયા. ત્યારબાદ બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત બાળકોને પોલિયોથી બચવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચારપત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન એટલે કે એડવર્ટાઇઝ તમે જોઈ હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા પણ એક રસી જ છે. એટલે તમે જે ટીવીની અંદર અથવા તો 1-5 વર્ષના બાળકોને શાળાઓમાં અથવા તો બાળ મંદિરમાં અથવા તો અન્ય જગ્યાએ જ્યાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે તે એક પ્રકારની રસી જ છે, જે પોલિયોના રોગ માટે મૂકવામાં આવે છે. ત્યારબાદ શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટાભાગના દેશોમાંથી આ શીતળાના રોગને દૂર કરી શકાયો છે. તો જે શીતળા નામનો રોગ ફેલાયો હતો તે રોગ આ શીતળાની રસી જે એડવર્ડ જેનર નામના વ્યક્તિ દ્વારા શોધવામાં આવી હતી, ત્યારબાદ આ રસી દ્વારા વિશ્વના મોટાભાગના દેશોમાંથી આ રોગને દૂર કરી શકાયો છે. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે ઘણા બધા રોગો માટે હાલ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમના ઉપયોગથી જુદા જુદા રોગોની જુદી જુદી રસીઓ બનાવવામાં આવે છે, એટલે કે વેક્સિન બનાવવામાં આવે છે અને અનેક રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. બરાબર. તો હવે આપણે આગળ શીખીશું કે ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરવા માટે પણ આ સૂક્ષ્મજીવો અત્યંત જરૂરી છે. એટલે જ્યાં આપણા દેશમાં મોટાભાગેના વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે, એટલે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, જ્યાં ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરવો તે પણ ખૂબ જ જરૂરી છે. કેટલાક બેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલ, એટલે એવા પ્રકારની લીલ જ્યાં આ બેક્ટેરિયા જોવા મળે છે, જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. એટલે કે આ જે બેક્ટેરિયા હોય તે હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનની અંદર સ્થાપન કરી અને જમીનની અંદર જે વનસ્પતિ જરૂરી પોષક તત્વો મેળવે છે તે પોષક તત્વોને જમીનની અંદર લાવીને આ વનસ્પતિને જરૂરી નાઇટ્રોજન વાયુ પૂરો પાડે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે અને જેનાથી ભૂમિમાં એટલે કે ભૂમિની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજનના સ્થાપક કહે છે. એટલે કે આ જે સૂક્ષ્મજીવો છે તે નાઇટ્રોજનના સ્થાપન માટે ખૂબ જ જરૂરી થઈ બને છે. હવે વિદ્યાર્થી મિત્રો,
नाइट्रोजन की बात करवामां आवे तो सीम्बी कूळनी वनस्पति जे सींगो धरावे छे, मग, मठ, अड़द, ज्वाळा जेवा कठोर वर्गनी वनस्पति जे तेना मूळमां नानी नानी गांठो धरावे छे। आ नानी नानी गांठोनी अंदर नाइट्रोजननुं स्थापन थयेलुं जोवा मळे छे। आ नाइट्रोजननुं स्थापन सीम्बी कूळनी वनस्पतिनी अंदर राइजोबियम नामना बेक्टेरिया द्वारा थाय छे। हवे आ राइजोबियम नामना बेक्टेरिया जे एक प्रकारना सूक्ष्मजीवो छे, तो आ सेज सूक्ष्मजीवो छे ए जमीननी अंदर नाइट्रोजननुं स्थापन करवा माटे खूब ज उपयोगी थाय बने छे, जेथी करीने जमीननी अंदर नाइट्रोजननुं प्रमाण जळवाई रहे छे अने आ नाइट्रोजन जे वनस्पति माटे खूब ज उपयोगी थाय बने छे। हवे जुओ विद्यार्थी मित्रों, नाइट्रोजननुं स्थापक साइनोबेक्टेरिया जे जमीननी अंदर अने नील हरित लीलनी अंदर जोवा मळे छे, जे जमीननी अंदर नाइट्रोजननुं स्थापन करे छे। त्यारबाद पर्यावरणनुं शुद्धिकरण। हवे पर्यावरणना शुद्धिकरण माटे पण કેટલાક સૂક્ષ્મજીવો ઉપયોગી થઈ શકે છે। સ્કૂલમાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈને પહેલી અને બૂઝોને તેમના મિત્રો સાથે ઘરમાંથી પાણો તેમજ ફળ શાકભાજીનો કચરો એકત્રિત કરીને તેને નિકાલ માટે બનાવવામાં આવેલા એક ખાડામાં નાખ્યો। હવે જુઓ પહેલી અને બૂઝો નામના બંને મિત્રોએ તેમના સ્કૂલમાં કુદરતી ખાતર બનાવતા માળીને જોઈને તેમને પણ આમ કાર્ય કરવા માટેનો વિચાર આવ્યો અને તેમણે પણ તેમના મિત્રો સાથે મળીને ઘરમાંથી કેટલાક નકામો કચરો, પાણો, ફળો, શાકભાજી આ બધાનો કચરો ભેગો કરી અને તેમણે એક ખાડામાં નાખ્યો। કેટલાક સમય પછી તેમણે જોયું કે આ ખાડાની અંદર તે જે કચરો હતો વનસ્પતિજન્ય તેનું વિઘટન થઈ ગયું અને તે કુદરતી ખાતરમાં રૂપાંતરિત થઈ ગયો, એટલે કે તેનું ખાતર બની ગયું। પહેલી અને બૂઝોને જાણવા માગે છે કે આ કઈ રીતે શક્ય બન્યું, એટલે કે આ ખાતર કેવી રીતે બન્યું। તો વિદ્યાર્થી મિત્રો, તેના માટે પાઠ્યપુસ્તકની અંદર અહીં એક પ્રવૃત્તિ આપેલી છે, તેના માટે અહીં બે કુંડા લેવાના છે। હવે બે કુંડા લઈ અને પ્રત્યેકને માટીથી અડધા ભરી દો, બરાબર। હવે આ બંને કુંડા લઈ અને પછી તેની અંદર માટી ભરવાની છે। હવે તેમાં બંને કુંડાને એ અને બી નામ આપી દો, એટલે કે નામ નિર્દેશન એ અને બી કરો। હવે એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરો, એટલે એ જે લગાવેલો હતો સ્ટીકર અથવા તો નામ, તે કુંડામાં વનસ્પતિજન્ય કચરો ભરવાનો છે। વનસ્પતિજન્ય કચરો એટલે સૂકા પાંદડા, ત્યારબાદ નાની નાની કુમળી ડાળખીઓ અથવા તો વધેલો ખોરાક અથવા તો નકામો ઘરનો કચરો જે વનસ્પતિજન્ય હોય અથવા તો શાકભાજીનો બગાડ, આ બધો જ કચરો કુંડા એમાં ભરવાનો છે। તથા બી કુંડાની અંદર પોલિથીન કોથળીઓ, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા વગેરે ભરો અને તેને બાજુ પર રાખી દો। ત્યારબાદ આ પ્લાસ્ટિકનો જે કચરો હતો કુંડા બીમાં ભરી અને ત્યારબાદ આ બંને કુંડા એ અને બી બંનેને 3-4 અઠવાડિયા સુધી એક બાજુ પર પૂરતા પ્રમાણમાં તડકો મળી રહે તે રીતે મૂકી દેવાનો। ત્યારબાદ 3-4 અઠવાડિયા પછી આનું તમારે અવલોકન કરવાનું છે। શું તમને બંને કુંડાની વસ્તુઓમાં કોઈ ભેદ જોવા મળે છે? જો હા હોય તો કયો ભેદ જોવા મળે છે તે તમે અવલોકન કરીને જવાબ આપી શકો છો। તો તમે જોશો
કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું છે, એટલે કુંડા એમાં જે વનસ્પતિજન્ય કચરો લીધો હતો, પાંદડા સૂકા, ત્યારબાદ વધેલો ખોરાક, એઠવાડ અથવા તો અન્ય કોહવાઈ ગયેલા ફળો જે આ કુંડા એમાં લીધા હતા તેનું વિઘટન થઈ જાય છે, તો આ કેવી રીતે થતું હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે વનસ્પતિજન્ય કચરો છે તેનું વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિના કચરાનું વિઘટન કરીને તેને ખાતરમાં ફેરવી દે છે. વિઘટન એટલે તેનું માટીમાં રૂપાંતર કરી દે છે અને જેથી ખાતર બની જાય છે. અને આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે જે તે પ્રકારની વનસ્પતિ ઉગાડવામાં આવે તો તેનો ખાતર તરીકે ફરીથી ઉપયોગ કરી શકાય છે. તો તમે આમ જોઈ શકો છો કે સૂક્ષ્મજીવો દ્વારા આ નકામાં કચરાનું વિઘટન કરી અને ખાતરમાં ફેરવવામાં આવે છે, જે એક પ્રકારે આપણને ઉપયોગી બને છે. ત્યારબાદ શું તમે ધ્યાન આપ્યું કે કુંડાબીમાં પોલિથીનની થેલી, કાચની ખાલી બોટલ તથા રમકડાના ટુકડાઓમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જોવા મળ્યું? તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્લાસ્ટિક અને કાચનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થઈ શકતું નથી, એટલા માટે સૂક્ષ્મજીવો તેના ઉપર કોઈ પણ કાર્ય કરી શકતા નથી, આથી તેનું ખાતરમાં રૂપાંતર કરી શકાતું નથી, એટલે કે અવિઘટનીય પદાર્થો આ કાચ અને પોલિથીન પ્લાસ્ટિક છે, તેથી તેનું વિઘટન થઈ શકતું નથી અને તેનું ખાતર થઈ શકતું નથી. ત્યારબાદ તમે અવારનવાર જમીન પર સડતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યનો મોટો જથ્થો જોયો હશે, એટલે કે તમે તમારા આજુબાજુના વિસ્તારમાં સડી ગયેલા પાંદડા, વનસ્પતિ અથવા તો અન્ય કચરો અથવા તો મરી ગયેલા પ્રાણીઓના મૃત સ્વરૂપે કાર્બનિક કચરો અથવા તો દ્રવ્યનો મોટો જથ્થો તમે જોયો હશે. તમે જોશો કે કેટલાક સમય પછી આ જે બધો જ કચરો છે એ તમને જોવા મળતો નથી, એટલે કે લુપ્ત થઈ જાય છે. એટલે કે કોઈ ઝાડ હોય તેની નીચે પાંદડા પડ્યા હોય અને તેની અંદર પાંદડા સાફ કરવામાં ન આવે તો પણ તે અમુક સમય પછી એ પાંદડા જોવા મળતા નથી, તો આ પાંદડા ક્યાં ગયા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાંદડા છે એ સૂક્ષ્મજીવો વનસ્પતિના મૃત અને જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં ફેરવે છે. તમે અમુક મરી ગયેલા પ્રાણીઓને પણ જોયા હશે કે જેમનું સમય ગયા પછી થોડા સમય પછી તેમનું શરીર કોહવા લાગે છે અને ખૂબ જ દુર્ગંધ મારે છે, અને આ દુર્ગંધ અમુક સમય પછી તમને જોવા મળતી નથી, એટલે કે તમે જોઈ શકતા નથી. એટલે તમે જોઈ શકો છો કે અમુક સમય પછી આ મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનો કચરો તમને જોવા મળતો નથી, એટલે કે આ સૂક્ષ્મજીવો દ્વારા તે કચરાનું વિઘટન કરવામાં આવે છે. આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવામાં પણ આવે છે. આ પ્રકારે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ સૂક્ષ્મજીવો અતિ ઉપયોગી થઈ બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ સૂક્ષ્મજીવો અતિ ઉપયોગી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારો આ વિડિયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, તથા આ પાઠના બીજો જે ભાગ છે, બાકીના જે ભાગ, તે આપણે
आवता वीडियोनी अंदर भणीशुं। तो विद्यार्थी मित्रों, आप सौनो मारो वीडियो निहाळ्यो ते बदल खूब खूब आभार।